પ્રસાદ લાયા છો ગણપતિ નો છે ફ્રુટ દેખાય એટલે પ્રસાદ જ હોય એમ એમને એમ લાયા છો ખાવા માટે ઓકે ખાવ ખાઉ આ ડોક્ટર અડે કીપ્સ એપલ હવે હું ડોક્ટર અડે કીપ્સ એપલ ઊંધું બોલ્યા એપલડે કિપ્સ ડોક્ટર હવે એટલે એટલે રેગ્યુલર તમે સફરજન ખાતા હો ને તો તમે એટલા હેલ્ધી રહી શકો કે તમારે ડોક્ટર છે આમ હેલ્ધી રહેવા માટે ફ્રુટ ખાને તો છોડવાનો તમારો ફ્રૂટ ચણી બોર લઈને બેઠા તો ફ્રૂટમાં આવે ખાવ ખા તો કેળ જતો રે તો કઈ કેળા હોય યાર હવા ના ના તો તારે ખાવા જ છે ને તારે હાઈ જમ્પ

એને જમવા ના એટલે કોકનું ખૂટાડી દે મહેશ મહેશ દરેક વાતે એને કઈક ને કઈક ઓછું જ પડ્યા આમાં આ નથી પેલા માં પેલું નથી એટલે એની માને હમણાં તો લીંબુ ચૂસતા ચૂસતા એવું બોલ્યો કે આમાં ખટા સી હું પણ આવી ગઈ ઓહો કાકી વેલકમ વેલકમ કે મોડું થયું એટલે પાલક ની ભાજી લઈને આવતી હતી

જો હવે જો તમે બોલ્યા છો ને તો ગેર રોકાવા બોલાવું છું જો એને ના ના બસ સોરી બસ ચાલ બધું ભૂલી જા મિચ્છામી દુક્ડમ મને એવો વિચાર આવ્યો કે એક સ્ત્રી હોય ને એ લાઈફમાં કેટલા રોલ ભજવતી હોય નહીં માં બને કોઈકની વાઈફ બને દીકરી બને આપણે એ બધું ક્રમમાં બોલાકો પહેલા દીકરી બને પછી વાઈફ માં એવું તમે ક્રમ નું દો ને હવે મગજમાં ડ્રમ વાગે છે પ્રાસ બેસાડ્યો એને હા મે જોયું એટલે કેટલા બધા રોલ પ્લે કરે એક સ્ત્રી છોકરા પણ લે આવે એ હવે કોક નો દીકરો હોય પછી હસબન્ડ હોય ફાધર બને એવું છે આખો દિવસ રસોડામાં વઘાર 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 સ્કૂલે જતા છોકરા ને ભેટે ને તો ત્રણ કલાક છોકરા માંથી વઘાર ની સ્મેલ આવે બધી દાળ ખાતા તમે આ તો એક વાત છેલી હા બોલો બોલો કપડા હું જાતે જ ધોતી હતી બિચારી

તારા બાપા તો કોચરો છે ને કોચરો એટલે કંજુસ સાવ દરેક વાતમાં માં કોમ્પ્રોમાઇઝ લા કેમ એટલે એવું તો શું કરે તો આવડો નાનકડો તો રૂમ છે દસ બાય દસ નો એમાં અગિયાર જણ સુતા હોય તો બધી ગોચપોચ ના થઈ જાય અરે આ બાપા બહુ ઊંઘી ગયા હોય ને તો એકબીજાના માથા અડતા હોય આમ એકબીજાના સપનામાં સપના ઘુસી જતા હશે મને લાગે અને એ રૂમ માં છે ને એક પંખો છે મારા સસરાને એના લગ્નમાં મળ્યો હતો એ તો મમ્મી ના માગન માં આપ્યો તો હવે જે હોય તે પણ એ પંખો એટલો બધો અવાજ કરે છે ને લાઈટ જાય ને તો આ ઊંઘ આવે ના 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 મારા પપ્પા તો છે ને બહુ જ દાન છે તમુરો તારા ઘરના ઉંદર હવ બાર થી જમીન આવે છે અને કાકા અત્યારે કાકી નથી ને એટલે પૂછુ છું ખરેખર તમને તમારો સાળો ક્યાં નડે છે તમને કેમ નથી ગમતો બે વાતો હોભરીન મગજમાં પસ થઈ જાય કેમ શું થયું હમણાં હોજે જમ્યા પછી સોસાયટીમાં આટો મારવા ગયેલા ઊન મહેશ હા તો એક કૂતરો બેઠેલો તે નાના નાના ગલુડી આજુબાજુ બેઠેલા તો કૂતરા જોઈને એવું બોલ્યોલા કે મારા હવ લગન થઈ ગયા હોત ને તો મારા છોકરા આટલા જ હોત કૂતરાનો રેફરન્સ આપીને છોકરાનો ઉલ્લેખ થાય કોદિયસ પાછો હમણાં મને કે મને કે જીજો હું છોકરી જોવા જાઉં છું તો મેં બોલ બધી દુશ્મન આવડ મેને એવી સાચી સલાહ આપી મેં કુ જો છોકરી જોવા જાય ને તો ખાસ તારે એજ્યુકેશન પૂછી લેવાનું મા બાપ ફેમિલી એ બધું જોઈ લેવાનું મને કે જીજો તમે ખોટું સમજ્યા મેં કોલેજ ની બાર ઉભો ઉભો છોકરી જોવા જાઉં છું એમ ઠરકી લાગ ખોરી માણસ એક તું કે હું સોંપ જવાન ટાઈમ ચોલા ચલાવે તું વિથ આવે શું કરે તું આ મોટું મોડું નથી થતું હવે કાકા તું વાત કરે છે આ તો દરિયા મોડું નાખીને કિલો માછલી પકડી લે ચાલો હવે નીકળીશું બેસણામાં જવાનું છે કોનું બેસણું અરે બહુ દુખદ ઘટના થઈ ગઈ યાર અમારે એક આર્મી ના માણસ છે ને તો અહિયા યાર બોલ માથામાં ગોળી વાગી તો બિચારા શહીદ થઈ ગયા અરે રચો વચ્ચે સારું છે બોલો અઢાર કલાક પાણીમાં પછી પછી લાશ ઉપર આઈ ગઈ એમ કે તમે માંગુ છું જો આ ફોટો જો બેન સેજલ કેટલી સ્લીમ સરસ છે યાર પણ કાકી બહુ જ પાતળી ના કેવાય આ સેજલ એટલે મેં હતું કીધું તને રાત્રે હોઈ ગઈ ને તું બે વાર બિલાડી મોમાં પકડીને લઈ ગયેલી એને પણ ખબર નઈ યાર હવે એનું શરીર છે ને વધતું જ નથી જો કે આ ફોટા માં તો મસ્ત લાગે છે ને બ્લેક કલર ના ડ્રેસ માં સીડી ના પર સેલો ટેપ માર્યો ને એવી લાગે જો કાકા શાંતિ રાખો યાર એ તો એ ખાસ છે ને એટલે વ્યવસ્થિત આવી રહેશે ઓકે તારા ઘરે કશું વ્યવસ્થિત થવા નહીં કેમ અમારો સાડો કરો ને મહેશ ભાઈ આપણે શબ્દો પકડી લે તો કેવો છે મેં એવું કીધેલું કે જો મોટી મૂર્તિ ના લાવતો નાનકડી લાવજે એટલે કેવું વિસર્જન વખતે પણ આપણે પર્યાવરણનું ધ્યાન રાખી શકીએ એમ એટલે નાની જ કીધેલી કે નાની જોઈએ નાનું શબ્દ પકડી લીધું એમ ખબર છે કેટલી બધી નાની લઈ આવ્યો પેલી ફોર વ્હીલરમાં સ્ટેરિંગની બાજુમાં નહીં આપણે એ મૂર્તિ લાવેલા ચાલલો હું ના થાય ગણપતિ ને તારો ભાઈ જમવાના ઓર્ડર કેવા આપે હમણાં ગાજર નો હલવો ઓર્ડર કરીને કે સેજ સ્પાઈસી રાખજો ને કે હમણાં કુલ્ફી ખાવા ગયા તો પેલા ફ્રીજ માંથી કુલ્ફી કાઢી તો મસ્ત આમ ધુમાડો નીકળતો તો તો મહેશ કે યાર તમે ખરા છો બધાને ઠંડી આલો મને ગરમ ગરમાલ દીધી